કૃષ્ણાબુબ દ્વારા જે ઉપલેટાને આંગણે હર વખતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, આ નવરાત્રિ આ વખતે કૃષ્ણ ગ્રુપે એક વિશિષ્ટ રીતે ઉજવવાનું આયોજન કરેલ છે। એમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત અને મયુરભાઈ સુવાના કહેવાતી કૃષ્ણ ગ્રુપ દ્વારા આ નવરાત્રિ સંપૂર્ણપણે ગૌ માતાના લાભાર્થે રાખવામાં આવેલ છે। આ નવરાત્રિમાં ભવ્ય ઉજવણી કરવા માટે ખેલૈયાઓને લાખણા ઇનામો આપવામાં આવશે, જેમાં કિંગ અને ક્વિંગને એક્ટિવા બાઇક આપવામાં આવશે। એ સિવાયના તમામ ખેલૈયાઓને લાખણાઓ ઇનામ આપવામાં આવશે અને સમગ્ર ગામનો વેપારીઓનો આગેવાનોનો સંપૂર્ણ સહયોગથી આ નવરાત્રિ ઉજવવામાં આવે છે। આ નવરાત્રિમાં સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓને અમારી ખાસ અપીલ છે કે મોજ મજા પછી કરશું, આ નવરાત્રિ માત્ર ગૌ માતાને માટે। એટલે ગૌ માતાને માટે બધા ખેલૈયાઓ અહીંયા ઉપલેટા કૃષ્ણ ગ્રુપના ગ્રાઉન્ડમાં રમવા આવે અને લાખણાઓ ઇનામ જીતે એવી અસ્તુ। અને આપ જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડમાં એકદમ તડામાર તૈયારી, ખેલૈયાઓ માટે એક પણ કાકરો ના લાગે એટલી મુલાયમ ડસ્ટ નાખી અને વ્યવસ્થિત કરવામાં આવે છે। કૃષ્ણા ગ્રુપ દ્વારા જે નવરાત્રિ મહોત્સવનો અમે ગૌશાળાના લાભાર્થે આયોજન કરેલ છે, એમાં અમને એમાં અમારે 700 જેટલી ગાયો છે ગૌશાળામાં, હજી ગાયો વધારે થાય એટલી એવું છે। એટલે એના માટે અમે જે ગૌશાળાના લાભાર્થે ફાળાનું લોકોએ ખૂબ ફાળો અમને આપ્યો છે અને હજી પણ લોકો આપે છે અને આપતા રહે એવી અમારી બધા લોકોને અપીલ છે। છેલ્લા 2 વર્ષ ત્યાં કોરોના કારણે ધ્યાનમાં લઈ અને નવરાત્રિ આયોજન બંધ હતું, તો આ વર્ષે કૃષ્ણ ગ્રુપ દ્વારા ઉપલેટામાં જબરજસ્ત ગૌશાળાના લાભાર્થે પાલતી પ્લોટનું આયોજન કરેલ છે। તો બધા ખેલૈયાઓ અત્યારે એટલા રમવા માટે તૈયાર છે કે પહેલી વાત તો એ કે ગૌશાળાના લાભાર્થે તેમાંથી એક રૂપિયો જે કાંઈ થાય એ બધું ગૌશાળામાં આવશે। તો અત્યારે ખેલૈયા સંગઠનો માટે તૈયાર એટલા થઈ ગયા છે કે જલ્દી પાલતી પ્લોટ ચાલુ થાય અને વિશાળ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ ગ્રાઉન્ડ અને કોઈ પણ જાતનું કાંઈ પણ કોઈ જાતની સિસ્ટમ, બેસ્ટમાં બેસ્ટ સિસ્ટમ ઉપલેટામાં કૃષ્ણ ગ્રુપ 70 વર્ષથી ચલાવે છે। તો એકવાર આજુબાજુના બધા વિસ્તારમાંથી એકવાર અવશ્ય અહીંયા રમવા આવો અને જુઓ કૃષ્ણ ગ્રુપનું આયોજન માહોલમાં એક સાઉન્ડથી લઈ અને ટ્રેડિશનલ ડ્રેસમાં તમને વધારેમાં વધારે ખેલૈયા જોવા મળતા હોય તો કૃષ્ણ ગ્રુપમાં જોવા મળે ઉપલેટામાં।